ઈર્ષ્યા કેટલું બધું આગળ વધારે. બે ભાઈ વચ્ચે પણ ઈર્ષ્યા હોય કે ન હોય? નાના હતા ત્યારે ન હોય, બાપ મોટા થાય પછી થાય છે કે નથી થતી? બે ભાઈ જો ધંધાની અંદર જુદા પડે ને, બેવની જયારે ગાડી આગળ ચાલતી હોય અને એક તમારા કરતા વધારે આગળ નીકળી જાય, એક જ બિઝનેસમાં બેવ જણા જોડાયેલા હોય. અંબાણીને જોઈ લો, જે આજે અનિલ અને મુકેશ વચ્ચે છે, આવતીકાલે અનંત અને આકાશ વચ્ચે થઈ શકે? અરબો ખરબોનું સામ્રાજ્ય હોવા છતાં પણ માણસ ઈર્ષ્યા કરે, ખતમ થઈ શકે છે. સંપત્તિના ઉદાર હજી બની શકીએ, શબ્દના ઉદાર. ઈર્ષ્યા ક્યારે તમને કોઈના ગુણાનુવાદ કરવા નહીં. તમારા દીકરા કરતા તમારો ભત્રીજો, તમારા ભાઈ કરતા તમારા બીજા ભાઈનો દીકરો એ આગળ નીકળી જાય, તમે સહન ના કરી શકો. અને જ્યાં ઈર્ષ્યા આવે ત્યાં શું આવે ખબર છે? નિંદા આવે, આવે ને આવે. લોભ નહીં, નિંદા. ઈર્ષ્યા એ આંતરિક દોષ છે, નિંદા એ વાચિક દોષ છે. ઈર્ષ્યામાં અંદરથી છળકવાનું હોય છે, નિંદામાં બહાર પ્રગટ કરવાનું હોય છે. સ્વેગડાંગ સૂત્રની ટીકામાં નિંદા માટે બહુ સરસ શબ્દ લખ્યો, ઉત્તમ સ્થાનાત અધમ સ્થાને પાતિકા નિંદા. ઊંચામાં ઊંચા સ્થાન પર બેસાડે પણ નીચે પછાડે એનું નામ નિંદા છે. અને યાદ રાખજો, તમે તમારા ફેમિલીમાંથી કોકની નિંદા કરો અને તમે કોઈક સાધુ કે સાધ્વીની નિંદા કરો તો બેમાં ડિફરન્સ કરો. કેટલો ડિફરન્સ કહું? પહેલે માળેથી પડો અને દસમે માળેથી પડો એટલો ડિફરન્સ. પહેલે માળેથી પડો તો શું થાય? હાડકા ભાંગે. અને દસમેથી પડે તો હાડકા મળે જ નહીં. સમજ્યા તમે? તમે તમારા સંસારમાં કોકની ઈર્ષ્યા નિંદા કરો તો તમને જે કર્મ બંધાય એના કરતા વધારે કર્મ કોઈક સાધુ સાધ્વી માટે કહું છું, ધર્મસ્થાનમાં પ્રવેશ કર્યા પછી તમારી જવાબદારી ખૂબ વધી જાય છે. દેખાશે કોકના દોષ. ઇલમકી લકડી છે ને તમારી પાસે, કોકના દોષ તમને દેખાયા પછી જો તમે પણ એને ગાવાના શરૂ કરો, ફલાણા આમ, ફલાણા મારા સાથે તો આવા, ફલાણા સાધ્વીજી તેવા, આહા હા હા, એ તો કદાચ ભૂલ કરી હશે તો એમના ગુરુની પાસે જઈને પ્રાયશ્ચિત લઈને સુધરી જશે. તમે કોઈ સાધુ કે સાધ્વીની ભૂલમાં પણ નિંદા કરી બેઠા હશો ને તો આ ભાવમાં સાધુપણું નહીં મળે, આવતા ભાવમાં સાધુના દર્શન પણ નહીં. આટલી ખતરનાક છે ઈર્ષ્યા. જરૂરી નથી કે ઈર્ષ્યા તમારી સમકક્ષની જ થઈ શકે છે. તમે જે ક્ષેત્રમાં ઊંડા ઉતરો, એક ક્ષેત્રમાં જેનો પરિચય વધારે એની ઈર્ષ્યા તમે કરી શકો છો. બે સૂત્ર બરાબર યાદ રાખો, નિંદકને કાન નહીં આપો, નિંદાને જીભ નહીં આપો. કેટલાકની આદતો છે, ભેગા થાય એટલે ફલાણા આમ, ફલાણા તેમ, ફલાણી આવી, ફલાણી તેવી, એને કહી દો દૂરથી સલાહ. નિંદકને કાન નહીં આપો અને નિંદાને જીભ નહીં આપો, એટલે જીભથી ક્યારેય નિંદા નહીં. એક વાત બરાબર સમજો, પેટમાં ગયેલા ઝેર કરતા કાનમાં ગયેલું ઝેર ખતરનાક છે. પેટમાં ગયેલું ઝેર કદાચ એક ભાવ માટે મારશે, કાનમાં જતા વારંવાર જે ઝેર છે ને ભાવ ભાવ મારી નાખશે. એક ભાઈ દુકાનમાં ગયા, એક બેન સાડીની દુકાનમાં, એટલે પૂછ્યું કેવી સાડી બતાવું? દેરાણી જેઠાણી નણંદ બધા ઊભા ઊભા સળગી જાય એવી સાડી બતાવું. અને એક ભાઈ દવાખાને ડૉક્ટર પાસે ગયા, પેટમાં દુખે છે, એટલે બીજું ક્યારથી? બાજુવાળો 40 લાખની કાર લઈ આવ્યો ત્યારથી. સમજાણું તમને કે એમાં કમ્પેરિઝન, કોમ્પિટિશન. એન્ડ વેર ધેર ઇઝ કોમ્પિટિશન ધેર ઇઝ કમ્પલસરી ઓવરટેક, એન્ડ વેર ધેર ઇઝ ઓવરટેક ધેર ઇઝ એક્સિડન્ટ. મુંબઈમાં બે સાડીના સ્ટોર હતા, નામ નથી આપતો કેમ કે આ પ્રવચન બધે વાયરલ થતું હોય છે. એકે પોતાની દુકાન 150 ફૂટ વધારી, બાજુવાળાને થયું એ વધારે તો હું કેમ રહી જાઉં, કોઈ ચાન્સ નહોતા એની પાસે. જેને વધારી સોપારી આપી એને ઉડાવી દીધો, પતાવી. વાત કેટલી હતી? 100 125 ફૂટ, પણ કમ્પેર થયું.
મારા કરતાં એની દુકાન મોટી થઈ, હવે એ આગળ વધશે, વધારે ધંધો કરશે, એ આપણા કરતાં વધુ શ્રીમંત થઈ જશે, અને શ્રીમંત થયા પછી વધારે જલસા કરશે, બધે એનું નામ લેવાશે, આપણું નામ નહીં લેવાય. માણસ એટલા બધા વિચાર કરી કરી અને દુઃખી થઈ જતો હોય, ઈર્ષ્યા અને નિંદા બીજું કાંઈ નથી કરતા, દુઃખી થવા સિવાય, દુઃખી કરવા સિવાય બીજું કંઈ જ નથી.